છેલ્લા લેક્ચર ની અંદર આપણે ઓકે આકૃતિ અને આલેખ વચ્ચેનો જે તફાવત એની વાત કરી હતી ત્યાર પછી બોર્ડ ની પરીક્ષા ની અંદર બે ગુણ ની અંદર પૂછાય એવો પ્રશ્ન કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ શું છે તો બે ગુણ ની અંદર પૂછાય છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ શું છે આપણે તફાવત જોયો કે ભાઈ અસતત આવૃત્તિ સતત આવૃત્તિ ગ્રાફ પેપર માહિતી આ બધી વસ્તુ આવે પણ આપણે આકૃતિ અને આલેખનો તફાવત જો પણ એક ભાગ મહત્વ રહેલો છે તો જ અર્થશાસ્ત્રની અંદર આપણે આકૃતિ અને આલેખ દોરી શકીએ છીએ કે કુલ 6 બાબતો છે એની અંદર પહેલી બાબત શું કહે છે કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ બનાવવા માટે અઘરો અને અટપટો લાગતો હવે જોઈએ આપણે ઉદાહરણ તરીકે કે દર વર્ષે આપણો ભારતનું બજેટ રજૂ થાય છે અંગ્રેજી ભાષામાં રજૂ થાય છે અને અંગ્રેજી ભાષા એટલે આપણે ખબર છે કે આપણે બે ફૂટ ઉપર દીધાતી તો એ જ્યારે બજેટ રજૂ થાય ત્યારે આપણને ખ્યાલ નથી આવતો પણ બીજા દિવસે જ્યારે એ જ બજેટ આપણા ન્યૂઝપેપરની અંદર આવે છે આકૃતિની અંદર ગોળ વૃત્તાકાર આકૃતિમાં આવે પછી વિસ્તંભ આકૃતિ તમે દોરો છો એની અંદર આવે તો એ અઘરી બાબત હતી આગલા દિવસ માટે આપણા પાસે પણ બીજા દિવસે જ્યારે એ પેપરમાં આવે છે ને ત્યારે એ અઘરી અને જે અટપટી માહિતી હતી ને હવે એ બની ગઈ સરળ બની ગઈ શું કામ સરળ બની કારણ કે એ જ માહિતી આપણને આકૃતિની અંદર અને આલેખની અંદર રજૂ કરેલી છે એટલા માટે એટલે શું કીધું પેલો મુદ્દો કે અર્થશાસ્ત્રમાં અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ બનાવવા માટે સહેલો બનાવવા માટે આકૃતિ અને આલેખનું શું રહેલું છે મહત્વ રહેલું છે ત્યાર પછી બીજો મુદ્દો જો કે અર્થતંત્રમાં આવતા પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો વલણો એટલે શું થાય સ્થિતિ પરિસ્થિતિ કે એને સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખનું હવે હું સ્થિતિની વાત કરું તો જોઈએ કે વર્ષ 2001 અને વર્ષ 2011 જો સ્થિતિ કેવી છે પરિસ્થિતિ એની વાત થાય છે કે વર્ષ 2011 ની અંદર ભારત દેશમાં માનો કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કે 102 કરોડ ની વસ્તી હતી જ્યારે 2011 માં વધીને 121 કરોડ થઈ તો જ્યારે 102 કરોડ ની વસ્તી હતી ને ત્યારે ભારત દેશની સ્થિતિ કેવી હતી કે જુદી જુદી વસ્તુઓની માંગ કેવી રહી છે ઓછી રહી છે પણ ત્યાર પછીના 10 વર્ષમાં વસ્તી વધીને 121 કરોડ થઈ તો જુદી જુદી વસ્તુની માંગ શું થશે વધશે એટલે કેટલાક પરિબળો છે કે જેના અલગ અલગ વર્ષોના વલણો સહેલાઈથી સમજવા પડે ત્યારે એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે હું આજને એક આકૃતિ દર્શાવું છું જો આજનો આલેખ દો તો કે આ વર્ષ 2001 આ વર્ષ 2021 2001 2011 તો જો આપને ખબર પડી તો એક જ આકૃતિ કે એક જ આલેખમાં દર્શાવી શકો છો તો એ વલણોને શ્રેણીથી સમજવા આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે ત્યાર પછી ત્રીજો મુદ્દો કે અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રો ક્ષેત્રો કેટલા છે બાળકો ત્રણ ક્ષેત્રો છે યાદ રાખજો એક તો પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી માધ્યમિક ક્ષેત્રમાં એમ કહ્યું કે ટાકણીથી માંડીને મોટા યંત્ર સુધી ના ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આપણે જે બેંકિંગ છે સંદેશા વ્યવહાર છે વાહન વ્યવહાર બધી વસ્તુ આવી ગઈ તો આ બધા ક્ષેત્રોમાં જે ફેરફાર થાય છે એને સહેલાઈથી સમજી શકાય છે આકૃતિ અને આલેખ દ્વારા જો ત્રણ મુદ્દા જોયા પહેલો મુદ્દો કયો હતો અઘરો અને અટપટો લાગતો જે અભ્યાસ છે એને સહેલાઈથી સમજવા માટે બીજો મુદ્દો કેટલાક પરિબળો છે એ પરિબળોના જુદા જુદા વર્ષોની સ્થિતિ કેવી છે એને સહેલાઈથી સમજવા માટે અથવા સહેલાઈથી એક જ આકૃતિમાં રજૂ કરવા માટે અને ત્રીજો મુદ્દો કયો કે જુદા જુદા ક્ષેત્ર ક્ષેત્ર કેટલા ત્રણ પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આ ત્રણે ત્રણ ક્ષેત્રોમાં કેવા ફેરફારો થાય છે એને સહેલાઈથી સમજવા માટે ત્યાર પછી ચોથો મુદ્દો આવે છે અર્થતંત્રમાં કેટલાક પરિબળો જેવા કે વર્ગ પ્રદેશ અને ક્ષેત્ર વર્ગ કેટલા છે તો કે વર્ગ બે છે કયા કયા બે વર્ગ જો એક તો ગરીબ વર્ગ
અને બીજો કયો ધનિક વર્ગ કે આ પરિબળ પ્રદેશ કેટલા એ પણ બે ગ્રામ્ય અને શહેરી અને ક્ષેત્ર ત્રણ છે આપણે ઉપર જોઈએ તો આ ત્રણે ત્રણ ની અંદર વર્ગોની અંદર પ્રદેશોની અંદર અને ક્ષેત્રોની અંદર તેમજ સમયગાળામાં આ બધા વચ્ચેની સરખામણી કરવી હોય ને તો આકૃતિ અને આલેખ શું રહેલું છે મહત્વ હવે જો વર્ગો તો ગરીબ અને ધનિક તમે ધોરણ 10 ની અંદર જોયું હશે ધોરણ 11 ની અંદર પણ જોયું હશે કે ધનિક અને ગરીબ આ બંને અસંતુલન છે જેટલા ધનિક છે એટલા ગરીબ નથી એનાથી વધારે છે પ્રદેશમાં ગ્રામ્ય અને શહેરી તમે જો શહેરની અંદર સુવિધા વાળું બધું છે આંતરમાળખાકીય સુવિધા બધી વધારે છે શહેરમાં ગામડામાં કેવી છે ઓછી છે ક્ષેત્રમાં ઉપર જોઈએ પ્રાથમિક માધ્યમિક અને સેવા કે પ્રાથમિક તો ખેતી માધ્યમિક ની અંદર તો કે ઉદ્યોગ પણ યાદ રાખજો આ ત્રણ જે ક્ષેત્ર છે ને પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક અને સેવા આ ત્રણે ત્રણ ક્ષેત્રમાં સૌથી વધારે કોઈનું મહત્વ હોય તો પ્રાથમિકનું છે સર એ તો ખેતી છે એનું કેમ મહત્વ કારણ કે પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી થાય છે ને ત્યારે માધ્યમિક ક્ષેત્રના જે ઉદ્યોગો છે ને પૂરતા પ્રમાણમાં કાચો માલ બની રહે છે અને વસ્તુ તૈયાર થઈ ત્યાર પછી લોકો સુધી પહોંચે કઈ રીતે તે સંદેશાવ્યવહાર છે સેવા આવે છે સેવા ક્ષેત્રની અંદર તો બધાની સરખામણી કરવી હોય ને સહી રહેતી ત્યારે આકૃતિને આલેખ શું રહેલું છે મહત્વ રહેલું છે ત્યાર પછી જોઈએ આગળ કે અર્થતંત્રમાં કેટલી અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ હવે ઘણી એક કોઈ અઘરી બાબત હોય આ બંને મુદ્દાની અંદર એક જ આપણે ઉદાહરણ લઈએ કે માંગ અને પુરવઠો આ બંનેનો નિયમ કયો સંકોચન વિસ્તરણ સંકોચન અને વિસ્તરણ આ અઘરી બાબત છે 11 મતલબ એમ કહેવાય ને કે બહુ રચા મેરા બધાએ બહુ એટલે બહુ કોઈ સોય માંગનો સંકોચન વિસ્તરણનો નિયમ લખીને આપું છું પુરવઠા સાહેબ 50 માંથી 50 આવતી બસ પેપર આવે તો ખબર પડે કે આમાં પાંચ તેમાં રહે એટલે કે આની જે અઘરી બાબત છે ને એ અઘરી બાબત જે સહેલાઈથી સમજવા પાછળ જે લખનાર અને વાંચનાર આ બંનેનો શું બચે છે સમય અને શક્તિનો બચાવ થાય ને એટલા માટે આકૃતિ અને આલેખનું મહત્વ રહે છે આપણે એમ કહેવાય કે સંકોચનનો નિયમ લખો તો આપણે યાદ રાખવું મુશ્કેલ છે પણ એ જ વસ્તુને આકૃતિમાં દોરી કર્યો એ યાદ નહીં થાય આપણે તો આ રીતે આપણે ખ્યાલ આવે છે અને છેલ્લો કે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો સિદ્ધાંત યાદ રાખજો માંગનો નિયમ પુરવઠાનો નિયમ અને સિદ્ધાંતની વાત કરીએ તો માંગનો તો કે વિસ્તરણ સંકોચન આપણે વાત કરી પણ આ વિસ્તરણ સંકોચન સિવાય આપણે આવતું મૂલ્ય અનપેક્ષ માંગ મૂલ્ય સાપેક્ષ માંગ આ બધી બાબતો છે એને આકૃતિ અને આલેખની મદદથી સરળ રીતે આપણે સમજી શકીએ છીએ કુલ કેટલી બાબત થઈ છ બાબતે ફરી એકવાર સમજાવું છું પહેલી બાબત કઈ હતી કે અઘરી અને અટપટો લાગતો જે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એને સરળ બનાવવા માટે ત્યાર પછી બીજો મુદ્દો કયો હતો કે કેટલાક પરિબળ કે જે જુદા જુદા એમ કહેવાય કે જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી સમજવા માટે ત્યાર પછી ત્રીજો મુદ્દો તો કે ત્રીજા મુદ્દાની અંદર શું એવું કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્ર ક્ષેત્ર કેટલા હતા ત્રણ પ્રાથમિક માધ્યમિક અને સેવા આ ત્રણે ત્રણ ક્ષેત્રોની અંદર જે ફેરફારો થઈ છે એને સહેલાઈથી સમજવા માટે ચોથો મુદ્દો કે કેટલાક પરિબળ વર્ગ હોય પ્રદેશ હોય ક્ષેત્ર હોય કે સમયગાળો આ ચારે ચારની સરખામણી સહેલાઈથી કરી શકાય છે પાંચમો મુદ્દો કે અઘરી બાબતો જે છે એ અઘરી બાબતોને સમજવા અને સમજાવવા પાછળ જે લખનાર અને જે વાંચનાર છે એનો સમય અને શક્તિનો બચાવ થાય એ અને છઠ્ઠો મુદ્દો કે જે અઘરા સિદ્ધાંતો છે એ અઘરા સિદ્ધાંતોને આકૃતિની આલેખની મદદથી સરળતાથી સમજાવી શકીએ છીએ